સુરત પાંડેસરા વિસ્તારના બમરોલીમાં ઘર માલિક અનિલસિંહ તોમર દ્વારા ગરીબ લોકોનું ભાડું માફ કરવામાં આવ્યું છે. અનિલભાઈ તોમરના બમરોલીના અપેક્ષા નગર ખાતે 20 રૂમ છે અને તેમણે લોકડાઉનના કારણે ગરીબજનોના રોજીરોટી કામધંધો બંધ છે, જેથી તેઓએ તેમના 20 રૂમનું ભાડું લીધું ન હતું. તેમણે સમાજને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકડાઉનની વચ્ચે જ્યાં કેટલાક મકાન માલિકોના કારણે સરકારે કડક વલણ અપનાવવું પડ્યું, તો કેટલાક લોકો એવા પણ છે જેમણે સ્વેચ્છાએ ભાડુઓતો પાસેથી ભાડું લેવાની ના પાડી દીધી છે. તેનું ઉત્તમ ઉદાહરણ સુરત પાંડેસરા વિસ્તારમાં બમરેલીમાં ઘર માલિક અનિલસિંહ તોમર દ્વારા ગરીબ લોકોનું ભાડું માફ કરવામાં આવ્યું છે. અનિલભાઈ તોમરના બમરોલીના અપેક્ષાનગર ખાતે 20 રૂમ છે અને તેમણે લોકડાઉનના કારણે ગરીબજનોના રોજીરોટી કામધંધો બંધ છે, તેથી તેઓએ તેમના 20 રૂમનું ભાડું લીધું નથી. તેમજ સમાજને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મારું નામ અનિલસિંહ તોમર છે. મારા પાંડેસરામાં 2 મકાનો છે, એમાં એકમાં 15 રૂમો બનેલા છે. એમાં ટોટલ 32,500 રૂપિયા ભાડું આવે છે અને એક મકાન મિલન ચોકડી પર છે, એનું 5,500 ભાડું આવે છે. એ તમામે તમામ ભાડૂતોને મેં ના પાડી દીધી છે કે ભાઈ તમારે મને કોઈ ભાડું આપવાનું નથી. હમણાં 2 મહિના સુધીનું મેં એમને કીધેલું છે અને આગળ કદાચ ભગવાન સમય ખરાબ બતાવે તો હું એમને પડખે ઊભો રહીશ, એ મારો વિચાર છે. આ વિચાર મને અંદર અંતર આત્માથી આવ્યો કે આજે સમાજમાં આ ડૉક્ટરો, નર્સો, સફાઈ કર્મચારીઓ બધા સેવા કરે છે, પોલીસ કર્મચારીઓ સેવા કરે છે, ને ઘણા મોટા મોટા ઓફિસરો જઈને મેં એકવાર ટીવીમાં જોયું કે એ લોકો પાણી અને જમવાનું આપે છે, તો અમારી પણ નૈતિક ફરજ જાગી અને મને એમ થયું કે મારે કમસે કમ મારી હાથમાં જે છે હું આ સમયે આ લોકોને ભાડું માફ કરી દઉં. આપણે સાહેબ પરિસ્થિતિ એવી છે કે લોકો રોજ ખાઈને રોજ ખાવાવાળા હતા, કમાવાવાળા હતા, અને મારા જે રૂમોમાં રહી છે ડાઇંગ પ્રિન્ટિંગમાં નોકરી કરવાવાળા છે, લૂમ્સમાં નોકરી કરવાવાળા છે, એમ્બ્રોઇડરી મશીન ચલાવનાર વ્યક્તિઓ છે, છૂટક છૂટક મજૂરી કરવાવાળા વ્યક્તિઓ છે. એ લોકોની પરિસ્થિતિ આમળે થોડીક નબળી પડી ગઈ છે ને એ લોકો ભાડું કે લાઇટ બિલ કંઈ ભરી શકે એમ નથી. એ લોકો માન પરમાત્મા એને જમવાનું સેવા સંસ્થાઓ દ્વારા કે એમની પાસે જે હોય એ રીતે જમી શકે છે એ લોકો, પણ હવે એ લોકો ભાડું કે કોઈ પણ ટેક્સ કે કોઈ પણ વસ્તુ આપી શકે એમ નથી. હું તંત્ર દ્વારા એક હાર્ડલી રિક્વેસ્ટ કરું છું, એસએમસી દ્વારા, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે છે અને ઇલેક્ટ્રિકસિટી જે છે, કે તમે જ્યાં સુધી આ પ્રોબ્લેમ ચાલે છે એમાં જનતાની સાથે સહભાગી બનો. પહેલી વસ્તુ જે મકાનોના ટેક્સ છે એને માફી આપો અને લાઇટ બિલમાં તમે રાહત આપો એવી હું અપેક્ષા રાખું છું સરકાર શ્રી જોડે. હું બીજા લોકોને આ જ સંદેશો પાઠવાનો છું કે એક મામૂલી વાત છે કે દરેક એક ગલીમાં એક મોટો હોય છે, સોની જગ્યાએ એક મોટો માણસ હોય છે. એ વ્યક્તિ પોતાની ફરજ નિભાવે અને ખાલી પોતાની ગલીના 10 માણસોને સાથે લઈને ચાલે તો આવા કરોણા નહીં, એના બાપ બી આવશે ને, તો ભારતની જનતાનું ચાહે ગરીબ હોય કે અમીર હોય એનું કંઈ બગાડી ન શકશે. પણ બધાએ ધર્મની નીતિ પર ચાલવું પડશે અને લોકોની પડખે ઊભું પડશે, કેમ કે મોત તો નિશ્ચિત છે પણ ક્યારે આવશે એ નક્કી નથી, પણ સેવા કરવાનો આ સમય છે ને વારંવાર નથી આવતો. એટલે હું લોકોને અપીલ કરું છું કે તમે તમારી ફરજ નિભાવો ને આજુબાજુ ગલીમાં, મહોલ્લામાં જ્યાંથી તમને કોલ આવે તમે એની સેવા કરવા ઊભા રહો, ને તમે આ કોરોના જેવા મહારોગથી બચવા માટે પૂરી સાવચેતી લઈને મારી નમ્ર વિનંતી છે કે તમે સેવા માટે પણ નીકળો લોકોને.